ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટીને દૂર કરી દેવામાં આવી છે, એટલે કે હવે અંધા કાનૂન નહીં, બંધારણ સાથે ન્યાય તંત્ર ચાલશે. ફેરફાર શું થયો છે તે જાણીએ તો લેડી ઓફ જસ્ટિસની નવી પ્રતિમા કે જે ભારતીય શાસ્ત્રીય નૃત્ય પોશાકમાં છે, જમણા હાથમાં ત્રાજવાને જાળવી રાખ્યું છે. સફેદ રંગની મૂર્તિ ચોરસ પ્લેટફોર્મ પર મુકાય છે અને આંખની જે પટ્ટી હતી તેને દૂર કરી દેવામાં આવી છે. ડાબા હાથમાં તલવારના બદલે બંધારણ છે. આ મૂર્તિને લેડી જસ્ટિસની પ્રતિમા કહેવાય છે, જેનો ઉલ્લેખ ઇજિપ્તની દેવી માટ અને ગ્રીક દેવી થેમિસ અને ડાઇક અથવા ડાઇસ તરીકે ઓળખાય છે. મૂર્તિ પાછળ અનેક પૌરાણિક ખ્યાલો પણ છે, જેમાં પ્રથમ ખ્યાલ ગ્રીક દેવી ડીકી પર આધારિત છે, જે ઝિયસની પુત્રી હતી અને હંમેશા મનુષ્ય સાથે ન્યાય કરતી હતી. હવે સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં આ પ્રતિમાને સ્થાપિત કરાય છે. સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડની ભલામણ બાદ આ ફેરફાર કરાયો છે. તેમનું કહેવું છે કે ભારતે બ્રિટિશ વારસામાંથી આગળ વધવું જોઈએ અને તે માને છે કે કાયદો આંધળો નથી. તેનો હેતુ એ સંદેશ આપવાનો છે કે દેશમાં કાયદો આંધળો નથી અને તે સજાનું પ્રતીક નથી. માટે આ કાળી પટ્ટી દૂર કરવામાં આવી છે અને આ ફેરફાર કરાયો છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.